ઘણી બધી રીતે અસ્તિત્વનું મૂળભૂત સ્વરૂપ ત્રિકોણ છે. સૌથી એકીકૃત સ્વરૂપ એક ત્રિકોણનું હોય છે. કોન્ક્રીટ અને સ્ટીલ અને તેના જેવી બીજી વસ્તુઓ આવી તેની પણ પહેલા મારા ખ્યાલથી ખાસ કરીને અમેરિકામાં કોઈ પણ ઘરોમાં એક ત્રિકોણીય છત હોય છે, ખરું કે? ભારતમાં આપણે સપાટ છત બનાવવા લાગ્યા છીએ કારણ કે આપણે કોન્ક્રીટની છતોનો ઉપયોગ કરીએ છીએ અને ભારતના હવામાન માટે એક સપાટ છત ઠીક છે. તો અહીં આજે પણ મોટા ભાગે દરેક ઘરની છત ત્રિકોણીય છે. ત્રિકોણીય જ કેમ? ત્રિકોણીય એટલા માટે કારણ કે ઓછામાં ઓછી સામગ્રીઓ સાથે વધુમાં વધુ મજબૂતી માત્ર એક ત્રિકોણ જ આપી શકે છે. જો તમારે એટલી જ મજબૂતી વાળો કોઈ બીજો આકાર બનાવવો હોય તો તમારે ઘણી વધુ સામગ્રીની જરૂર પડશે, એની મજબૂતી પણ વધારવી પડશે. પરંતુ એક ત્રિકોણાકારમાં તમે ઓછામાં ઓછી સામગ્રી વડે વધુમાં વધુ મજબૂતી મેળવી શકો છો. તો હંમેશા વિશ્વમાં ક્યાંય પણ લાકડીના બે દંડાને લઈને ધરતીને આધાર બનાવીને ઘર બનાવવામાં આવતા હતા. તો આ માત્ર એ ઘરોની જ વાત નથી જે તમે બનાવો છો. દિવ્ય હાથે પણ સર્જનહારે પણ તમારી અંદર અને બહારના મૂળભૂત નિર્માણ માટે એક ત્રિકોણની પસંદગી કરી. જો તમે કોઈ પરમાણુ માળખાને જોશો તો તે ઘણી બધી રીતે ત્રિકોણોનું એક જટિલ સંયોજન હોય છે. એ જ રીતે જો તમે માનવ શરીરને એક અલગ સ્તર પર જુઓ છો તો તમે જોશો કે તેમાં ઉર્જા શરીર જેવી એક વસ્તુ હોય છે. ઉર્જા એક ચોક્કસ રીતે શરીરમાં ગતિશીલ હોય છે અને કાર્ય કરતી હોય છે. યોગમાં આ વિશે એક સંપૂર્ણ સમજ આપવામાં આવેલી છે અને તમારી આખી સિસ્ટમમાં ઉર્જા કેવી રીતે કાર્ય કરે છે તેને અનુભવ કરવાની ખાસ પદ્ધતિ છે. જો તમે તેને જાગરૂકતાથી જુઓ, જો તમે તમારા શરીરના નિર્માણની રીત જુઓ તો તમે જોશો કે તમારા શરીરનું મૂળભૂત સ્વરૂપ એક ત્રિકોણનું છે. બધી જ નાડીઓ ત્રિકોણના રૂપમાં મળે છે. જેને આપણે ચક્ર કહીએ છીએ તે વાસ્તવિક રીતે એક ત્રિકોણ છે. નાડીઓ હંમેશા ત્રિકોણના સ્વરૂપમાં મળે છે. આપણે તેને ચક્ર કહીએ છીએ કારણ કે તે ગતિશીલતાનું પ્રતીક છે. તો એક ગોળ ચક્રની અંદર પેલું નારંગી ત્રિકોણ આજ્ઞા ચક્ર છે, જે આત્મજ્ઞાન અને જ્ઞાન અને જાણકારી અને બોધનું ચક્ર છે. કારણ કે યોગ બોધ મેળવવાનું વિજ્ઞાન છે. યોગ ચરમબોધ મેળવવાનું વિજ્ઞાન છે. તેથી ઈશા યોગ ચરમબોધનું પ્રતીક એક ચક્રમાં નારંગી ત્રિકોણનો ઉપયોગ કરે છે. અને જો તમે યંત્ર જોયા હોય તો દક્ષિણ ભારતમાં ઘણા યંત્રો છે. શું તમે જોયા છે શ્રીચક્ર અને તે પ્રકારની વસ્તુઓ? યંત્રનો અર્થ છે તે ફરી એક ઉર્જા સ્વરૂપ છે. જો તમે કેટલાક વિશેષ રૂપોનું નિર્માણ કરો છો તો તેમાં અમુક ખાસ ઉર્જા હોય છે અને તેઓ ખાસ માત્રામાં ઉર્જા જાળવી શકે છે. બધા જ યંત્રો હંમેશા ત્રિકોણથી બનાવાય છે. તેઓ ત્રિકોણની જટિલ સંરચનાઓ હોય છે કારણ કે તમારા શરીરની ઉર્જા પ્રણાલી કંઈક આ રીતે બનેલી છે. ઘણી બધી રીતે અસ્તિત્વના મૂળભૂત પાસાઓ આ રીતે બનેલા છે. That's why the triangle. એટલા માટે જ ત્રિકોણ.